निकली जाए नादन स्थिति वाला ने अहियां थी प्राण निकले श्रेष्ठ कहवाय बाकी तो अहियां थी निकले बापा ने कानमा थी लोही निकली गया कानमा थी प्राण गयो नाकमा थी शेडा निकली जाए नाकमा थी प्राण निकलो आंखमा थी चेपड़ा निकले आंखमा थी प्राण गयो मुख खुल्लू रही गयो मुखमा थी प्राण गयो मलमूत्र नो त्याग थी जाए ये द्वार थी प्राण निकलो अहियां प्राण ने पहुंचाड़वा माटे प्राणायाम सौथी मोटा जरूरी छे अने दस जगह प्राण दस प्रकार ना प्राण छे आपणे जेने अलग अलग तरीके विचारीए छे पण ए अलग अलग नहीं ए बधी जगह थी प्राण वायु एक छे प्राण अपान व्यान उदान समान आ बधा जे पांचे पांच प्राण वायु आम तो दस प्राण वायु छे दरेक ना अलग अलग काम छे आपने हूँ जणावीश तो आपने एवं नवीनता लागशे के आवी रीते पण प्राण वायु होई सके दस प्राण वायु आपणे से समझी लईए प्राण साथे प्रयाण करे एटले ने प्राण कहेवाय प्राण एटले प्रयाण करे सतत जे चालतो रहे ने प्राण वायु कहेवाय अने आपणे जे आम लईए छे प्राण करे छे एटले प्राण वायु आपणे बहार थी लईए छे प्राण वायु छे अने ए वायु ज्यारे नीचे जाय ए ज वायु नीचे जाय तो अपान नामनो वायु थई जाय मळमूत्र नो त्याग एवा माटे थई सके अपान नामनो वायुनो प्रेशर छे वायुनो प्रेशर न होय तो केम मळमूत्र नो त्याग थई सके संपूर्ण अंगो ने वधारतो वधारतो व्याप्त थईने आखा शरीर में आपणा अंगो वधे नुं कारण शुं आपणा हाथ वगधे आपणी आंगळीओ नाना होय त्यारे नानी होय पछी एम वधता जाय आखा संपूर्ण अंगो ने वधारतो होय तो व्यान नामनो वायु आपणा अंगो ने वधारे छे जे लांबा 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 थई जाय ए समजी लेवानुं के एनी व्यान नामनो वायु प्रबळ छे एनो એટલે એની આંગળીઓ મોટી હોય એ પોતે લાંબા હોય આંખો મોટી હોય નાક મોટું હોય સમજવાનું એનો વ્યાન નામનો વાયુ છે એ બહુ પ્રબળ છે અમુક લોકોને દસ દસ વખત જવું પડે લઘુ શંકાને દસ દસ વખત દીર્ઘ શંકા લેટ્રિન જવું પડે સમજવાનું એનો અપાન નામનો વાયુ પ્રબળ છે જે ગમે ત્યારે શ્વાસને રોકીને બેસી શકે નદીમાં ડૂબકી મારે લાંબા સમય સુધી રહી શકે તો સમજવાનું એનો પ્રાણવાયુ સૌથી મજબૂત છે એટલે રહી શકે ડૂબકી મારીને તમારા મર્મસ્થાનો છે એને ઉત્તેજિત કરે જ્યાં જ્યાં મર્મસ્થાનો છે એ મર્મસ્થાનો મારો તો એને કંઈ ન થાય તો સમજવાનું કે ઉદાન નામનો વાયુ પ્રબળ છે ભગવાન કૃષ્ણને શા માટે મારે વિષય નથી લેવો પણ કૃષ્ણને મર્મસ્થાનોમાં ડંખ માર્યા હતા કાલી નાગે અહીંયા ડંખ માર્યો તો અહીંયા ડંખ અહીંયા ડંખ અહીંયા ડંખ મર્મસ્થાન અહીં મારો ને મરી જાય આને મર્મસ્થાન કહેવાય આને મર્મસ્થાન કહેવાય નાભીને મર્મસ્થાન કહેવાય પગના અંગૂઠાને મર્મસ્થાન કહેવાય પગના તળિયાને મર્મસ્થાન કહેવાય એટલી બધી જગ્યાએ કાલીએ નાગને એને ડંખ માર્યા હતા કાલીએ નાગે તો એ કૃષ્ણનું મૃત્યુ કેમ નથી બધા વિચારે કે ભાઈ તો ભગવાન જ ભગવાન છે એમ નહીં જે વ્યક્તિના જીવનમાં ઉદાન નામનો વાયુ પ્રબળ હોય એને કોઈ પણ ગમે એવા ડંખ મારે કંઈ થાય નહીં આજે ગામડાઓમાં એવા છે સરપોએ ઘણા ડંખ માર્યા એને કંઈ થાય જ નહીં એનો ઉદાન નામનો વાયુ પ્રબળ છે આ વાયુને પ્રબળ કેમ કરવા એ હું તમને આવતી કથામાં સંભળાવીશ 2025 ની કથામાં કારણ કે કંઈક તો બાકી રાખવું જોઈએ તમને ત્રણ વર્ષ સમભાવથી ચાલે અને સમાન નામનો વાયુ કહેવાય સમાન નામનો વાયુ જેનો પ્રબળ હોય એને ગમે એવું જમવાનું પચી જાય પૂજ્ય મૂળદાસ બાપુ સુરત મારે યાદ કરવા પડશે અમે એ મૂળદાસ બાપુ સાથે અમે યાત્રા કરી એક અને એની બાજુમાં નવસારી છે સુરતની બાજુમાં નવસારી મારી સાથે મેં પધરામણી માંગી ઓછા ઓછા 50 ઘરે ગયા જે ઘરે જાય બધા સામે તૈયાર રાખજે કંઈક ને કંઈક નાસ્તો કે કંઈક તો બાપુ લેવું જ પડે એ બધામાંથી એક એક ચમચી લે અમે પણ સાથે ગયા તો અમે તો 5-6 ઘર થયા ગયા અમારું તો પૂરું થઈ ગયું એ જ્યાં પણ જાય બધામાંથી એક એક ચમચી લે ને એ લોકોએ પણ 10 થી તો નીચે કોઈ વસ્તુ જ ન હોય આ બાજુ ગાંઠિયા હોય ને આ બાજુ સેવ હોય ને બધા એક એક ચમચી પધરાવીને પછી લઈ જાય 50-50 ઘરે એને લીધું અમારે શાસ્ત્રીજીએ ફાઈટ આપી દીધી 20 સુધી 20 ઘર સુધી જઈ ગયા પછી તો એનાથી પણ થઈ ગયું પછી અમે બાપુને પૂછ્યું અમારથી રહી શકાનું કે બાપુ આ તમે 50 ઘરે જઈને એટલું બધું આરોગી ગયા તમને કંઈ થયું નથી એમણે કીધું મહાદેવા એક મંત્ર છે જમવાનું પચાવવા માટે કીધું શું પછી એમણે અમને કહ્યું કે જેનો સમાન નામનો વાયુ પ્રબળ થઈ જાય ને નાભીમાં હોય સમાન નામનો વાયુ સમાન નામનો વાયુ પ્રબળ થઈએ તો ગમે એવું ભોજન હોય પાછા ગમે એવું ભોજન હોય જેનો સમાન નામનો વાયુ પ્રબળ જેને કરવો હોય એને શું કરવું પડે આવતા વખતે સમાન નામનો વાયુ પ્રબળ હોય એ ભોજનને પચાવી શકે એના પછી નાગ નામનો વાયુ છે આપણે કઈ ગોળી ગળી જાય એ શેનાથી ગળી શકીએ વાયુ ન હોય તો ગળી શકાય
કેપ્સુલ પીએ, એક નાગ નામનો વાયુ છે એના કારણે ગળવાની પ્રક્રિયા થાય, પાણી પીવાની ગળવાની પ્રક્રિયા નાગ નામનો વાયુ. અમુક લોકો તમે ગમે આપો એ ગળી જાય, કે આ છોકરો તો તમે ગમે આપો ને ગળી જાય, એનો નાગ નામનો વાયુ પ્રબળ છે. એ કેવી રીતે થાય? ઓટોમેટિક થઈ જાય. એક અને એક દરેક વાયુને પ્રબળ કરવો હોય તો એના માટેની સાધના બતાવી છે. પ્રાણ નામનો વાયુ પ્રબળ કરવો હોય તો કઈ સાધના કરવી? અપાન નામનો વાયુ હોય તો દેવી ભાગવતમાં છે, જે વાંચતા હોય એક વખત વાંચી લેજો. દેવી ભાગવતમાં બધા વાયુને પ્રબળ કરવા માટેની વ્યવસ્થા છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં છે, બધા વાયુને કેમ પ્રબળ કરવા? તમે વાંચી પણ શકો તમારે ત્યાં ગ્રંથમાં. આ વાયુને પ્રબળ કરવા માટે આંખ ખોલવાનો જે વ્યાપાર છે, આંખ ખુલે ને બંધ થાય, કુરુમ નામના વાયુથી થાય. કુરુમ નામનો વાયુ જેનો પ્રબળ હોય, આમ વારંવાર થાય એને કુરુમ નામનો વાયુ એનો પ્રબળ હોય, એટલે આમ આંખો થઈ રાખતી હોય, સૌથી વધારે કુરુમ નામનો વાયુ પ્રબળ. અને જેનો કુરુમ નામનો વાયુ નબળો છે એની આંખો બંધ જ ન થાય. આપણે નથી રમતા ઓલી રમત, આંખો બંધ કરવાની ને ખોલવાની. આપણે છીક આવે ત્યારે પણ એક વાયુ છે, એ વાયુ નામ છે કૃકલ નામનો વાયુ. વાયુ ન હોય તો છીક ના આવે. એ કૃકલ નામનો વાયુ જેનો નબળો હોય ને વારંવાર હાચી કરી રાખે, સમજવું ને કે આનો કૃકલ નામનો વાયુ નબળો છે. તમને બગાસો આવે ત્યારે પણ એક વાયુ નીકળે છે જેને દેવદત્ત નામનો વાયુ કહેવાય. અને બગાસુ ખાવી એમાંથી વાયુ મુખમાં નીકળે, બીજાને તત્કાલ પકડે, બીજાને બગાસ આવે. એટલે શિક્ષકો મનાઈ કરે બગાસુ ખાવું તો આમ ખાઈ લેવાનું, બાકી વાયુ જો બહાર નીકળી ગયો સીધો કોઈ નડી જાય. હું કરું અત્યારે બગાસુ ખાવ તો સીધા તમારામાંથી પાંચ જણા તો ખાય જ, એમ થાય જ. દેવ આમાં દેવદત્ત નામનો વાયુ એમાંથી નીકળે અને આખા શરીરમાં રહે, જે તમે મરી જાઓ પછી પણ તમને છોડી ન જાય ને. ભગવાને કહ્યું ને પાંડવા નામ ધનંજય, પાંડવોમાં હું ધનંજય છું. પાંચ પ્રાણવાયુમાં ભગવાન કહે હું ધનંજય છું. તમે મરી જાઓ પછી પણ તમારા શરીરને છોડી ન જાય ને ધનંજય નામનો વાયુ કહેવાય. શા માટે? મરી જાય પછી પણ માણસની આંખો બધા ડોનેટ કરી શકે, એ આંખોની અંદર ધનંજય નામનો વાયુ છે એટલે જીવિત રહી છે. અમુક સમય સુધી મરી જાય પછી કિડની લીવર તમે જે બદલાવવું જે લેવું એ લઈ શકો, ધનંજય નામનો વાયુ હોય છે. એટલે આ વાયુને સમજી અને વાયુને એકત્રીકરણ કરીને વાયુ સાથે રહ્યો તો તમે મૃત્યુને જીતી શકો. જેણે મૃત્યુને જીત્યું જીતા આવા સતત પ્રાણ વાયુ, જેણે સતત ને સતત પોતાના જીવનમાં પ્રાણવાયુને રાખ્યા છે, જેણે પ્રાણવાયુને કંટ્રોલ કર્યા છે. અને પ્રાણવાયુને કંટ્રોલ કેવી રીતે? તમે ભગવાનનું ભજન કરો એટલે પ્રાણવાયુ કંટ્રોલ થઈ જાય. જે લોકોને પ્રાણવાયુ કંટ્રોલ કરવા છે, જેને ભજન કરવું છે, જે ભજન કરે એના પ્રાણવાયુ બરાબર થઈ જાય. અને પ્રાણવાયુ બરાબર થઈ જાય એવા વ્યક્તિ મારે આજે ચર્ચા કરવી છે, એક એવા વ્યક્તિની જેણે મૃત્યુ ઉપર જય મેળવી લીધો છે. તમે ગોત્રના છો જેણે સતત ને સતત મૃત્યુંજયના જપ કર્યા છે, સતત ને સતત ભગવાનનું જેણે યજન કર્યું છે, જે ભૃગુના લગ્ન ખ્યાતિ સાથે થયા. આ ખ્યાતિ બીજા કોઈની કર્દમની દીકરી છે, કર્દમ અને દેવહૂતિની કપિલજીના બેન છે ખ્યાતિ. ખ્યાતિના વિવાહ ભૃગુ સાથે થયા અને એ ભૃગુથી કવિ થયા, કવિથી ઉષ્ણા એટલે શુક્રાચાર્ય થયા, એના ધાતા અને વિધાતા સંતાન થયા. ધાતાના દીકરા મૃકંડ થયા અને મૃકંડ ને ત્યાં માર્કંડેયજીનું પ્રાગટ્ય થયું, જે માર્કંડેયજીનું તમારું ગોત્ર છે. માર્કંડેયજીએ આ પ્રાણવાયુને સમજી લીધા હતા, પ્રાણવાયુને એકત્રિત કરીને એને ભજન કર્યું છે કે એને મારવા માટે કાળનો કાળ પણ ન આવી શક્યો. ને એ માર્કંડેયજી સતત ને સતત ભગવાનના ભજનમાં લીન હતા. અને એ સમયે બધા બદ્રીનાથમાં બધા જે ઋષિમુનિઓ હતા ત્યાં બે રાક્ષસો હતા બદ્રીનાથમાં, ચંડ અને ચંડાક્ષ નામના બે રાક્ષસો, જે વારંવાર યજ્ઞમાં વિઘ્ન કરે, યજ્ઞમાં હાટકા નાખી જાય, મલમૂત્રનો ત્યાગ કરી જાય. અને બધાએ કહ્યું કે જેણે પ્રાણને જીતી લીધા છે, વાયુને જીતી લીધા, એ માર્કંડેયજી પાસે આપણે જવું જોઈએ. અને બધા માર્કંડેયજી પાસે જેને વિનંતી કરી કે અમારી ઉપર કંઈક કૃપા કરો, અમે યજ્ઞ કરતા રહીએ. અમારો ઉદ્દેશ એટલો છે યજ્ઞ કરવો, એ ઋષિઓનો યજ્ઞ બંધ ન થાય. એટલે માર્કંડેયજીએ પોતાની સાધના કરી, સાધનામાં જ કહ્યું કે મારી સાધનાનું બધું પુણ્ય યજ્ઞ નારાયણ આપને અર્પણ ને આહુતિ આપી. આહુતિ આપવાની સાથે યજ્ઞમાંથી એક તેજસ્વી પુરુષ ઉત્પન્ન થયો અને આટલા બધા તેજસ્વી હતા એ કુંડમાંથી ઉત્પન્ન થયા, એટલે નામ રાખ્યું કુંડમાલ. કુંડમાલને કહ્યું કે જાઓ તમારે આની યજ્ઞની રક્ષા કરવાની છે, પણ ચંડ અને ચંડાક્ષને વરદાન આપેલું છે. ચંડ અને ચંડાક્ષ ત્યાં સુધી નહીં મરે જ્યાં સુધી બે સામસામે નહીં લડે. સામસામે લડશે તો જ એ મરશે. અને એને મારવું હોય તો તમે મહાદેવનું યજન કરો. અને એણે કેદારનાથમાં તપ કર્યું છે આ કુંડમાલે.
મહાદેવજીની સાધના કરી છે, ઓમ નમઃ શિવાયનો જપ કર્યો છે, અને એ સમયે ભગવાન શિવજીનું તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા અને ભગવાનજીએ કહ્યું કે વરદાન માગો, એટલે કહ્યું કે બસ પ્રભુ મારે તો હું જે કામ માટે મને મારું નામ કુંડમાલ છે ને મારે ખરા અર્થમાં રક્ષણ કરવાનું છે, અને એ યજ્ઞના રક્ષણ માટે બદ્રીનાથમાં મારે આ ઋષિઓના યજ્ઞના રક્ષણ માટે જવું છે, મારે ચંડ અને ચંડાક્ષને મારવા છે, એને તો આવું વરદાન છે, ભગવાને કહ્યું જા હું મારી શક્તિ તને આપું, અને શક્તિ આપું તું એને, તું તો મારી નહીં શકીશ પણ એ બંને સામ સામે લડશે, ત્યાં જઈને બધા રાક્ષસોને માર્યા પણ ચંડ અને ચંડાક્ષનું મૃત્યુ ન થયું, અને એ સમયે ભગવાન જે શક્તિ આપી હતી ને એ શક્તિ ભગવતી પ્રસન્ન ત્યાં પ્રગટ થયા અને મોહિનીનું રૂપ ધારણ કર્યું છે, અને રૂપ ધારણ કરીને બંને લોકોની સામે જોવા મળી કે આટલા સુંદર સ્ત્રી કોણ હશે, અને ત્યારે કહ્યું કે હું લગ્ન તમને વરીશ, તમને બેમાંથી એકને જ વરીશ, પણ નિયમ છે જે યુદ્ધમાં જીતશે હું એની સાથે વરીશ, અને આ ચંડ અને ચંડાક્ષ બે એકબીજા સાથે જે જીતશે એની સાથે વરીશ એકબીજા સામે લડ્યા, અને લડવાના કારણે બંનેના મૃત્યુ થઈ ગયા, અને એ સાથે જ શિવ અને શક્તિ ત્યાં પ્રસન્ન થઈ અને કુંડમાલને આશીર્વાદ આપ્યા કે તમે આ યજ્ઞનું રક્ષણ કર્યું છે, આજથી તમને એક નવા નામ સાથે એક શાખા સાથે તમને બધા બોલાવશે, આજથી તમને લોકો મખ, મખ એટલે યજ્ઞ સંસ્કૃતમાં થાય, તમને મખ, અને તમે મખવાન છો, યજ્ઞવાન છો, યજ્ઞની રક્ષા કરવા વાળા છો, એટલે એ વાનમાંથી વાણ થયું, અને વાણમાંથી વાણ ને વાણમાંથી વાણા થયું, અને મખમાંથી મખ થયું, મકવાણા થયા, અને એ મકવાણા થયા, અને એ મકવાણા પાટડીના રાજગઢમાં જ્યારે બધા બાળકો સાથે રાજપુત્રો રમતા હતા, અને એ સમયે રાજગઢમાં એક મંગલા નામનો હાથી, મંગલો હાથી ગાંડો થયો, અને એ રાજગઢના ચોકમાં રમતા બાલુડા છે એને એમની માએ જોયા કે ઓહો આ તો અમારા બાળકો રડે, સાથ પાડ્યો, જુઓ ઓલો હાથી આવે છે, અને એ બાળકો રમતા હતા, અને હજુ તો કઈ થાય ને બાળકો પાસે હાથી પહોંચે એ પેલા તો આદ્ય શક્તિ હિંડોળા ઉપર ઝૂલતા હતા, ત્યાંથી આદ્ય શક્તિએ, જે શક્તિએ વરદાન આપ્યું હતું, જે શંકરે વરદાન આપ્યું હતું કુંડમાલને, આ મકવાણને, જે મકવાણાઓને વરદાન આપ્યું હતું કે જાઓ અમે તમારી સાથે રહેશું, કદાચ ને 350 વર્ષ નહીં, હજારો લાખો વર્ષ થશે તો પણ શિવ અને શક્તિના રૂપમાં અમે તમારી સાથે રહેશું, એટલે તો આજે પણ કટુડામાં શક્તિ છે, અને આજે અહીં મેરુડેશ્વર મહાદેવ શિવ ને શક્તિ તમારી સાથે જ રહેવાના છે, અને એ સમયે માએ એ ભગવતીએ હિંડોળામાંથી આકલ કરી અને એવું અટાટ હાસ્ય કર્યું, માતાજી ખડખડા ઢેસા છે, એ શામ ભગવતીએ તત્પશ્ચાત હાસ્યમ કરોતી ખડખડાટ સાંભવિમ ન પુનાતુ, એવું હાસ્ય કર્યું ખડખડાટ, ક્યાં તો જે હાથીઓ હતા હાથીઓ ધ્રુજી ગયા, ગજરાજ પણ એક સમય ધ્રુજવા લાગ્યું, એવું હાસ્ય કર્યું છે, અને એ હાસ્યથી મારા બાળકો ન ડરી જાય, એટલે ગજરાજને જોરદારની ઝાપટ મારી ભગવતીએ, અને આકલ સાંભળતી ગજરાજ ધ્રુજી તો ગયા, થપ્પડ મારી એટલે ભાગી પણ ગયા, અને પોતાના બાળકો આ અટાટ હાસ્યથી ધ્રુજી ન જાય એટલે પોતાના હાથમાં ઝીલી લીધા છે, જાલી લીધા છે, અને આ બધાય મકવાણા જેને હાથમાં જાલી લીધા છે, અને એક ચારણનો દીકરો હતો જેને એક તાપલી મારી છે, એના કારણે તો આ બાળકો ત્યાંથી હટતા ન હતા એની સાથે રમતમાં, એટલે એ ટાપલ્યા ચારણ કહેવાના, અને એ જ ભગવતીએ કૃપા કરી તો આજે એ ભગવતી શક્તિના રૂપમાં ઝાલા આવી રીતે ઝાલા થયા, અમુક પ્રદેશમાં એને રાણા પણ કહેવામાં આવે છે, તો છેલ્લે આપણે રોજનો 10:30 ક્રમ છે એ પણ સંચવાઈ રહે, અને માં શક્તિની આરાધના, માં સતીની આરાધના થઈ જાય, આજ છેલ્લે એક રાસ લઈ લઈએ 10-15 મિનિટનો, અને માતાજીનો આ ખોડો છે, આ શક્તિધામ, આ સતીયાઈનો ખોડો, સતીયાઈ પણ હાજર છે, તો એક વખત એના ખોડે આપણે રમવા માટે એકત્રિત થઈ જઈએ, આજ તારે ખોડે રમવા રે માતાજી અમે દોડી આવ્યા, આજ તારે ખોડે રમવા રે, જય શક્તિ માતાજી અમે આજ તારે ખોડે રમવા રે, શક્તિ માં અમે દોડી આવ્યા, આજ તારે ખોડે રમવા રે, શક્તિ માં અમે દોડી આવ્યા, અમે મનની માલિનતા રે માતાજી સૌ છોડી આવ્યા,
ચરણ તારે માતાજી સૌ છોડે આવ્યા આજ તારે ખૂણે શક્તિ માતાજીના ખોડે શક્તિમાં આપની વચ્ચે આવે છે અને પ્રદક્ષિણા સાથે માતાજીનું વર્તન કરીએ, માતાજીનો ભાવ કરીએ અને સતી માને બોલાવીએ, હે માં સતી આપ પણ રમવા માટે આવો, અમારો આ છેલ્લો દિવસ છે, આપના લગ્ન થયા છે અહીંયા મેરુબા દાદા સાથે, તો હે ભગવતી આપ પણ પધારો, છોડી આવ્યા મનની માલિન તારે
તારે ખુણે રામ વારે શક્તિ મામે દોડી આવ્યા આજ તારે ખુણે રામ વારે શક્તિ મામે દોડી આવ્યા જય શક્તિ મા તારે ખોળે રામ વારે શક્તિ માં અમે દોડી આવ્યા તારે ખોળે રામ વારે શક્તિ માં અમે દોડી આવ્યા મનની માલિન તારે માતાજી સબ છોડી આવ્યા અમે મનની માલિન તારે માતાજી છોડી આવ્યા અમે મનની માલિન તારે તારે ખોળે આજ તારે ખોળે રામ વારે સતી માં અમે દોડી આવ્યા આજ તારે ખોળે રામ વારે સતી માં અમે દોડી આવ્યા આવ્યા અલબેલી આદિ અંબા
सघणी मन झूले ते झूलवानी हो सघणी भक्त झूलावे कम्मा कम्मा कहे भक्त झूलावे कम्मा कम्मा कहे भक्त गाये ने मां खुश थाय अम्बा झूले छे भक्त गाये ने मां खुश थाय अम्बा झूले छे झूले झूले छे कब्बर नी माय अम्बा झूले छे झूले झूले छे બાબરા ભૂત ને પણ વશ કર્યો હતો શક્તિ માની કૃપાથી. માનું ચરિત્ર છે શિવપુરાણ માં, ચારક અધ્યાયો માં એનું ચરિત્ર છે. અને ચાર અધ્યાયોના ચરિત્રમાં કહેવામાં આવે છે કે સમાધિ નામનો વૈશ્ય અને કોલ્હાપુરમાંથી કાઢી નાખનારો વિરથ રાજાનો પુત્ર સુરથ, આ બંને લોકો એક ઋષિના આશ્રમમાં ગયા છે. અને ઋષિ હતા મહર્ષિ મેધા.
આ બંને ઋષિ દ્વારા ભગવતીનું ચરિત્ર સંભળાવવામાં આવ્યું, જેમાં શુંભ અને નિશુંભને મારવા માટે માં ભગવતી કાલી તારા અને છિન્ન મસ્તકા રૂપે પ્રગટ થયા છે. તપ કરવા વાળી માં ભગવતી ઉમા તરીકે પ્રગટ થયા છે. શુંભને મારનારા ચંડ અને મુંડને મારનારા ચામુંડા પ્રગટ થયા છે. દુર્ગા, ક્ષતાક્ષી, શાકંભરી, ભ્રામરી વિખ્યાત થયા છે ભગવતી. ભ્રમરના રૂપમાંથી એક ભ્રામરી દેવી પ્રગટ થયા. 100 આંખો વાળા શતાક્ષી દેવી પ્રગટ થયા. માતાજીની ઉપાસના માટે 3 માર્ગ બતાવ્યા, જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ. માતાજીને આઠમ, નોમ, અમાસ, 14 તિથિઓ પ્રિય છે. રાત્રિનો સમય માતાજી માટે અર્ચના માટે સૌથી શ્રેષ્ઠ. અખાત્રીજના દિવસે જે વ્યક્તિ શંકર અને પાર્વતીનું સાથે પૂજન કરે એમ માતાજીને માલતીના પુષ્પો, મોગરાના પુષ્પો, ચંપાના પુષ્પોથી જે પૂજન કરે એના કરોડો જન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય. જે વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીજના શિવ અને શંકર અને પાર્વતીનું સાથે પૂજા કરે, માતાજીને માલતીના પુષ્પ અર્પણ કરે, મોગરાના અને ચંપાના અર્પણ કરે, આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિમાં જે માતાજીની ઉપાસના કરે, ગરબાઓ રમે, સોનાનો ગરબો માને રૂપલા ઈંધોણી. સોનાનો ગરબો એટલે બીજો કોઈ નહીં, સોનાનો ગરબો એટલે ભગવતી, રૂપલા ઈંધોણી એટલે આ શરીર, માતાજીનું તેજ એટલે એ સોનાનો ગરબો છે. અને રૂપાની ઈંધોણી એટલે સોનાની જ ઈંધોણી હોવી જોઈએ, રૂપાની ઈંધોણી એટલે આ શરીર. ઈંધોણીએ રતન જડાવો, આ શરીરમાં રતન જડાવવાના શરીરને ભગવાનને બનાવવાનું છે, એના માટેની આખી કથા છે. અને છેલ્લે ઉમા સંહિતાને વિરામ કરીને કૈલાસ સંહિતા, જેમાં સંન્યાસ માર્ગનું વર્ણન છે. છેલ્લે આપને હું આજે 11 જગ્યાએ 11:15 સુધી કથા ચલાવીશ, કારણ કે આ પૂરું થાય એમ જ છે નહીં, લાંબુ લાંબુ લાંબુ. હજી તો વાયવી સંહિતા તો બાકી જ છે, પણ આપણે બધાનો આ ક્રમ જળવાઈ રહે એના માટે પણ પાર્ટ 2 બીજામાં ચર્ચા કરશું આપણે. આ વખતે તો શિવને રાજી કરી, આવતા વર્ષે ખમા છે માતાજીને, અમીના છળ ના કરી દીધા છે, ખૂબ અંત સમયે પ્રસન્ન થયા છે. સંન્યાસ પદ્ધતિ, સંન્યાસ સમાચાર, સંન્યાસ મંડળ, પ્રણવનું મહત્વ આપવામાં આવ્યું છે. પૂર્વમાં રથંકર નામનો કલ્પ હતો અને એમાં વામદેવ ઋષિ થયા. વામદેવો મુક્ત, સુખદેવ મુક્ત, એક વામદેવ મુક્ત છે ને એક શિવ સુખદેવજી મુક્ત છે. સુખદેવજીને માના પેટમાં આવ્યા એ પહેલા જ એને માયા છૂટી ગઈ હતી, અને વામદેવને પણ માના ગર્ભમાંથી બહાર નીકળતા સાથે એ શિવ તત્વના જ્ઞાતા થઈ ગયા. મેરુના દક્ષિણ શિખર ઉપર જઈ અને સ્કંદે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સ્કંદે આમ હાથ ઊંચો કરીને કહ્યું હતું, દક્ષિણમ બાહુ ઉદ્ધૃત્ય શપથમ બ્રવી પ્રબ્રવીમી મે પ્રબ્રવીમી તે. એને બે હાથ ઊંચો કરીને કહ્યું કે સાચું કહું કે શિવ કોણ છે? હાથ ઊંચો કરીને સ્કંદ બોલે છે, શિવ એ જ ઓમ છે ને ઓમ એ જ શિવ છે, એનાથી બીજું કઈ છે જ નહીં. સંન્યાસીઓ બધું છોડી શકે, ઓમ ને છોડી ન શકે, ઓમનો જપ સતત સંન્યાસીને કરવો પડે. એ ઓમ એટલે શિવ છે. જેને સંન્યાસ ગ્રહણ કરવો હોય એને શું કરવું પડે, સેજ સંન્યાસનું વિવરણ છે. આપણા વિષયનું નથી, પણ સેજ આમાં કથામાં આવે છે એટલે હું કહીશ. સંન્યાસ લેવા વાળા લોકોને સાવધાન થઈ જવું પડે, સંન્યાસ લેવો હોય તો એટલું કરવું પડે. પેલા જેને સંન્યાસ લેવો છે એ સાધકે આચાર્ય પાસે જવાનું, જેને આચાર્ય મહામંડલેશ્વર કહેવાય સંન્યાસીના, અને એ કુંભમાં દીક્ષા મળી શકે. ગુરુની આજ્ઞા લેવાની, 12 દિવસ સુધી ખાલી દૂધ પીને રહેવાનું, અન્ન લેવાનું જ નહીં, 12 દિવસ સુધી સતત દૂધ લેવાનું. શુક્લ પક્ષની 4th, 5th, 10th કે 11th દિવસે નિત્યક્રમ કરવાનો, દીક્ષા એ દિવસે લેવાની. નિત્યક્રમ કરી નાંદી શ્રાદ્ધ કરવાનું પિતૃઓને, કહેવાનું કે તમે શરીર આપ્યો તમને ધન્યવાદ. પિતૃઓનું પણ પૂજન કરવાનું, મુંડન કરાવવાનું. શિખાના ખાલી 7 વાળ રાખવાના, બાકી આખું શરીર મુંડન કરાવી નાખવાનું. શરીરના બધા જે વાળ છે ઉતારી નાખવાના. પછી બ્રહ્મયજ્ઞ કરવાનો, છેલ્લે વેદોનું આવર્તન કરવાનું. પછી વેદોનું પણ એને પાઠ કરવાની જરૂર નથી, ખાલી ઓમનો જપ કરે, ગણપતિ પૂજન કરે, ખીર અને નાળિયેર છેલ્લે પ્રસાદ લે. આમની પેલા મેં વાત કરી કે નાળિયેરમાં કેટલા પ્રકારના તત્વો આવે છે. જે નાળિયેર ખાય, જે નાળિયેરનો હોમ કરે એને બધું ફળ. એટલો છેલ્લે પૂર્ણાહુતિમાં નાળિયેર હોમમાં આવે. સ્થાલીપાકનો હોમ કરે, ખીરનો હોમ, સદ્યો જાતમ પ્રબધ્યામી સદ્યો જાતાય વે નમો નમઃ ભવે ભવે નાતિ ભવે ભવસ્મામ ભવોદ્ભમાય નમઃ, એ મંત્રોથી હોમ કરે, આહુતિ આપે. આરુણક કેતુક મંત્રથી આહુતિ આપે અને બધું હોમતા જાય. પૃથ્વી આદિ 5 તત્વો છે એનો હોમ કરું છું, મારી ચામડી આદિ બધા તત્વો છે એનો હોમ કરું છું, મારા અન્નમય કોષ આદિ 5 કોષ છે એનો હોમ કરું છું, મારા કાનની શ્રવણ શક્તિ એનો હોમ કરું છું, મારા મનનો હોમ કરું છું, બધું બધું તત્વ શિવને હોમી દેવાનું.
અને બધું હોમી અને પછી ફક્ત ને ફક્ત વિરજા હોમ કરવાનો. અને એ વિરજા હોમમાં હોમ કરતા પેલા એના ગુરુજી પાસે જાય ને ગુરુજી પાસેથી મંત્ર લે છે. એ મંત્ર લે પ્રણવ સર્વ વેદાદી પ્રણવ શિવ વાચક. અને એ લેતા પેલા એના ગુરુજી કહે કે જા 108 ડૂબકી ગંગાજી ના મારે, 108 ડૂબકી મારે, 1 2 3 4 5 6. અને જયારે કરે ત્યારે એને એ સમયે જનોએ ઉતારી નાખવાની, ઓલા શીખાના વાડે ઉતારી નાખવાના, વસ્ત્ર ઉતારી નાખવાના, નિર્વસ્ત્ર થઈને બહાર નીકળવાનું. 108 ડૂબકી મારીને સંન્યાસી ઉત્તર દિશા તરફ ચાલવા માંડવાનું હોય સંન્યાસીને. ત્યારે એના ગુરુજી એને કહે કે તું નિષ્કામ છે, તું નિષ્કામ છે, તું નિષ્કામ છે, નિષ્કામો હસી, નિષ્કામો હસી, તું નિષ્કામ છે. લોક વ્યવહાર માટે લે આ કોપી. અને એને કોપીન આપે, એને કોપીન ધારણ કરવાનું લંગોટ. અને પછી એને એક દંડ આપે છે કે આ દંડ તું સ્વીકાર કર. અને પછી કે લોક લજ્જા માટે ભગવા વસ્ત્ર પહેર્યા, બાકી સંન્યાસીને વસ્ત્ર સાથે કઈ લેવા દેવા જ ન હોય. કોપીને એના ગુરુજી આપે ને હાથમાં દંડ આપે, બે આચમન કરી વસ્ત્ર પહેરે ને પછી દંડ આપીને કહે ઇન્દ્ર વજ્રોસી, તારા હાથમાં ઓજ, તારા હાથમાં પ્રાણ છે, તને એક દંડ આપવામાં આવે ને ધર્મ દંડ કહેવામાં આવે છે. મારાથી અધર્મનું એક પણ કાર્ય ન થાય. આ પ્રણવ ત્યાં જનોઈ રાખવામાં આવે, ઓમ નો મંત્ર બોલવામાં આવે. પૃથ્વીમાં આડોટવાનું હોય ને, પૃથ્વીમાં આડોટે જેને સંન્યાસ લેવો હોય, ગાયનું શુદ્ધ છાણ ભેગું કરે, આમળા જેવો ગોળો બનાવે, સૂર્યના કિરણોમાં સૂકવે એને, અને પછી હોમ બધો પૂરો થઈ જાય પછી પોતે વિરા જગની જનિતમાં શ્વેત ભસ્મ, એ પોતે આમળા જેવો જે શુદ્ધ છાણ હોય એ પોતે પધરાવી દે, પોતાની જાતને હોમી દે છે. સંન્યાસી પોતે પોતાની સંપૂર્ણ જાતને હોમી દે છે, પોતાનું સંપૂર્ણ નાશ કરી નાખે અને પછી એમાંથી ભસ્મ ધારણ કરે, ત્રિપુણ કરે, ત્રાયુખન જમદગ્ને. પછી એના ગુરુજી ધર્મ ધ્વજાની નીચે એના મસ્તક ઉપર હાથ રાખી અને એને મંત્ર આપે છે, પ્રણવ એટલે ઓમ નો મંત્ર કાનમાં આપે. ઓમના મંત્રમાં ઓમ નો મંત્ર ત્યારે જ પડે, આપણે ખબર હોવી જોઈએ ઓમના ઋષિ કોણ છે, ઓમ ક્યાં છંદનો છે, એના દેવતા ક્યાં છે. એ સાથે સંકલ્પ કરે ને પ્રતિજ્ઞા કરે એનો શિષ્ય કે વરમ પ્રાણ પરિત્યાગ, હું મારા પ્રાણને ત્યાગી દે, છેદનમ શિર સોપી મેં, મારું મસ્તક ભલે છેદાઈ જાય પણ હું ભોજન નહીં કરું ભગવાન શિવની પૂજા વિના. અને એવી કરીને પોતે બધું હોમી દે છે. પછી મુક્ત યતિ સંન્યાસ ગ્રહણ કરી ત્યારે એક પણ પૂજા નહીં, એક પણ કોઈ એને કર્મ જ ન કરવાનું હોય, ખાલી ઓમ 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 નો જપ કરવાનો હોય. જ્યારે એ જપ કરતા કરતા એનું દેહ પડી જાય ત્યારે એને બ્રહ્મલીન થઈ ગયા કહેવાય. જેનું મરણ નજીક હોય એવા યતિ સંન્યાસીઓએ શું કરવું જોઈએ પ્રશ્ન પૂછે સૂત પૌરાણિક ને શૌનકાદી ઋષિઓ. ત્યારે કહે કે એ મરતા સમયે એને રુદ્ર સૂક્તનો પાઠ કરવો જોઈએ, નમો હિરણ્યાય ચ પ્રપત્યાય ચ, અને એ પાઠ ન કરે તો કોઈ દ્વારા સાંભળવો જોઈએ. અને જ્યારે એનું શરીર છૂટી જાય ત્યારે એનો અગ્નિ સંસ્કાર ન થાય, એને દેવ યજન એને ખાડાની અંદર સમિધા સમાધિ આપવી પડે. એના શિષ્ય એના સંસ્કાર કરે. બે જ લોકોને આપણી સંસ્કૃતિમાં સમાધિ આપી શકાય જેને શરીર સાથે લેવા દેવા નથી, બે વર્ષથી નાનો બાળક અથવા કોઈ સંન્યાસી જેને શરીર સાથે લેવા દેવા નથી. બાકી શરીર સાથે મોહ છે એને સમાધિ ન અપાય. બાકી તો એ શરીર માટીનો બની ગયા, તેનો જીવ એમાં જ રહીને પછી 12 દિવસ સુધી ઉપર ચડવાની પદ્ધતિ હોય, પછી ચડી ન શકે જીવાત્મા, એની પાસે બળ ન હોય. એટલે બાળવો જ જોઈએ તત્કાલ સીધા ઉપર અગ્નિની જ્વાળા સાથે. શિષ્ય સંસ્કાર કરે, એનો શિષ્ય એને સ્નાન કરાવે, નમક ચમકનો પાઠ કરાવે બ્રાહ્મણો પાસે, શંખની સ્થાપના કરે એની આગળ, સંન્યાસીની આગળ. એ શંખમાં જલ લઈ ને એના ઉપર અભિષેક કરે, એ સાક્ષાત નારાયણ સ્વરૂપ કહેવાય. એટલે સંન્યાસી ઓમ નમો નારાયણાય બોલતા હોય છે. શંખ દ્વારા એના પર અભિષેક થાય, પછી એના ઉપર પુષ્પ અર્પણ કરવામાં આવે, ત્રિપુણ લગાડવામાં આવે, આખા ગળામાં એના ગળામાં માળા પહેરાવામાં આવે રુદ્રાક્ષની, છાતીમાં, કંઠમાં, કાંડામાં, બાહુમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવામાં આવે, પછી એક પાલખીમાં બેહાડે અને એ પાલખી આખા ગામની પ્રદક્ષિણા કરે, એને ધૂપ આપવો પડે, વેદ મંત્રો સાથે આખા ગામની પ્રદક્ષિણા કરે. એક પવિત્ર સ્થાન હોવું જોઈએ, વૃક્ષના નીચે સમાધિ આપવાની હોય બીજે ક્યાંય નહીં. એમાં પણ જયારે સંન્યાસીને આપે ત્યારે શમીના વૃક્ષ નીચે જ આપવી જોઈએ. એક ખાડો પાડવાનો જેને દેવ યજન કહેવામાં આવે, ત્યાં શમીના પાંદડાઓ ગોઠવવાના, એના ઉપર ફૂલ પાથરવાના, એના ઉપર દર્ભ પાથરવાનો, એના ઉપર યોગ પીઠ એક પાટલો બેસાડવાનો, એના ઉપર સંન્યાસીને બેસાડવાના, મૃગચર્મ પાથરવાનો, એના ઉપર સંન્યાસી બેસે, એને વસ્ત્ર આપવાનો, ઓમ મંત્ર બોલી, ઓમ સદ્યો જાતમ 5 મંત્રો બોલી, વિષ્ણુ હવ્યમિદમ રક્ષસ્વ એક હાથમાં દંડ આપવો, આમ ડાબા હાથની અંદર જળ ભરેલું કમંડલ આપવું એને, આઈ ભ્રમરોની વચ્ચે એનો શિષ્ય આમ અંગૂઠો રાખીને બ્રાહ્મણો રુદ્ર સૂક્તનો પાઠ કરે સંન્યાસીના,
मानो महंत मुत मानो अर्वकम मान औक्षंत मुत मान औक्षितम मानो वदीहि पितरम मोत मातरम मान प्रियासन्मो रुद्र दीरिखः मानस्तो केदनये मान आयुधि मानो गोखु मानो अश्वे कुरीरिखः मानो वीरान द्रवामिनो वदीर हविकमंतः सतमिल्वा श्रीफल लेने जोरदार है खोपरी में मारे ब्रह्मरंध्र में एना गुरु ना खोपरी में मारे ने खोपरी तोड़ी नाखे અને ત્યાં પછી અંગૂઠો પધરાવે ત્યાં પાંચ મંત્ર બોલે જો દેવાનામ પ્રથમમ પુરસ્તાત આખું મહાનારાયણ ઉપનિષદ છે અહીંયાથી પ્રાણ નીકળ્યો એવો ભાવ છે એક હાથ ઊંચો ખાડો હોવો જોઈએ બે હાથ લાંબો અને પહોળું ઈ પીઠ હોવું જોઈએ અને એમાં એને પધરાવીને એની ઉપર માટી બધા લોકોએ પધરાવી જોઈએ ને માટીની ઉપર ઉમા મહેશ્વરનું પૂજન કરવું જોઈએ કા શિવલિંગ સ્થાપવી પડે અને પછી શિવલિંગનું પૂજન કરવું જોઈએ બાર વખત બધા સંન્યાસી ઉભા ઉભા ઓમ 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 બાર વખત પ્રણવ બોલવાનું અને પછી યતિની તૃપ્તિ માટે નારાયણનું પૂજન કરવાનું બ્રાહ્મણોને બોલાવીને આઠ અર્ઘ્ય આપવાના શંખથી એ સમાધિ ઉપર અને બારમો દિવસ થાય સંન્યાસીનો એટલે આપણે જેમ બારમું થાય ને એમ બારમાના દિવસે સંન્યાસીના બાર બ્રાહ્મણોને પૂજન સાથે ભોજન કરાવવું અને સોળ દિવસ પૂરા થાય સંન્યાસીના એટલે ષોડશી કરવામાં આવે ષોડશીનો ભંડારો હોય એમાં ગુરુ પરમ ગુરુ પરમેષ્ઠી ગુરુ પરાત્પર ગુરુ બધા સંન્યાસીઓને બેસાડવામાં આવે મોટા મોટી દક્ષિણા આપવામાં આવે મોટા મોટું જમણવાર કરવામાં આવે અને બધાને સંન્યાસીઓને જમાડવામાં આવે એવી કૈલાસ સંહિતા સંન્યાસી આવી રીતે બનાય આજે સમય અભાવ છે બાકી તો બહુ લાંબુ વર્ણન છે સંન્યાસીનું સંન્યાસી કેવું જીવન જીવવું ત્રણ રાત્રિથી વધારે કોઈ ગામમાં સંન્યાસીએ રોકાય નહીં શંકરાચાર્ય છે એ શંકરાચાર્ય આચાર્ય મહામંડલેશ્વરને ઉપદેશ આપે આચાર્ય મહામંડલેશ્વર મંડલેશ્વરને મહામંડલેશ્વરને ઉપદેશ આપે મહામંડલેશ્વર મંડલેશ્વરને ઉપદેશ આપે મંડલેશ્વર એના મંડળીને ઉપદેશ આપે નહીં મંડળી ગામો ગામ ફરતી હોય પરિવ્રાજક હોય એક ગામમાં રહી બીજા ગામમાં એમ ફરતી હોય મંડળીની ઉપર એક મેન હોય ને મંડલેશ્વર કહેવાય એવી ઘણી બધા મંડલેશ્વર ઉપર એક મહામંડલેશ્વર હોય આખી પદ્ધતિ છે અને એ પદ્ધતિ દ્વારા કૈલાસ સંહિતા વિરામને છેલ્લી સંહિતા વાયવી સંહિતા નમઃ શિવાય સોમાય સગણાય સસુનવે પ્રધાન પુરુષેશાય સર્ગસ્થિત્યંતહે તવે સુતજી પ્રયાગની અંદર બધાના પ્રશ્નોના જવાબ આપે છે 18 પુરાણોની ચર્ચા કરી છે હું કરતા છું એવો ભાવ છોડી દઈને એ જ આવરણ છે ભગવાન શિવને મળવા માટે જો કોઈ આવરણ બાધા થતું હોય તો હું નામનું આવરણ હટાવી દેવું જોઈએ કર્મ કરીને ભગવાનને બધું અર્પણ કરી દેવું જોઈએ અને અર્પણ કરીને છેલ્લે મૈથુની સૃષ્ટિ માટે ગઈ ભગવાને શિવ અને પાર્વતીનું રૂપ નર નારેશ્વરનું રૂપ લીધું છે અર્ધનારીશ્વર અર્ધા નર અને અર્ધા નારી બની ગયા છે ભગવાન મંદાર માલા કુલિતાલકાય કપાલ માંગાલ કિતશેખરાય દિવ્યાંબરાય ચ દિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય શિવ દ્વારા મંદરાચલ પર્વત ઉપર જે તપ થયું ને એની ચર્ચા છે વાયુદેવનું આગમન થયું ભગવાનના વ્રતો વિશે ચર્ચા કરવામાં આવી કે ખરા અર્થમાં મહાદેવજી સેનાથી પ્રસન્ન થાય છેલ્લે આ ગુપ્ત કહેવાય છતાં પણ અહીંયા દાદાના દરબારમાં કહી દઉં છું અહીંયા વિનિયોગ બતાવ્યો છે ઓમનો જપ કરવો હોય તો ગોમના ઋષિ માટે ઓમ અસ્ય શ્રી શિવ પંચાક્ષરી મંત્રસ્ય વામદેવ ઋષિ પંક્તિ છંદઃ શિવો દેવતા મમ બીજમ યમ શક્તિઃ વામ કીલકમ સદા શિવ કથા પ્રસાદો ઉપલબ્ધિ પૂર્વકમ અખિલ પુરુષાર્થ સિદ્ધયે જપે વિનિયોગઃ જપની માનસ જપ સૌથી ઉત્તમ છે માનસ એટલે જેમાં જીભે હલવી ન જોઈ જીભ હલે ને ઉપાંશુ જપ કહેવાય અને આમ મોટેથી કોઈને સંભળાય એને વાચિક જપ કહેવાય વાચિક કરતા ઉપાંશુ સારો જીભ હલે એવો જપ સારો એના કરતા પણ જીભ ન હલે મનથી જપ થાય જપ સૌથી શ્રેષ્ઠ આંગળીથી જપ કરીએ આમ આંગળીથી જપ કરવા હોય કોઈને તો આમ કરાય આ એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીં પૂરું આ બે આંગળીનો જપ ન આવે કરમાલા પછી અહીંથી ચાલુ કરવાનું અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ પછી એકવીસ બાવીસ આમ જપ થાય અને કરમાલા કહેવાય પછી દોરીથી જપ થાય દોરીઓ ગણીને એનું આઠ ગણું ફળ છે પછી શંખના ઝીણા ઝીણા મણકા હોય એનું સો ગણું ફળ છે મૂંગાની માળા લાલ કલરનો મૂંગો આવે એની માળાનું હજાર ગણું ફળ છે સ્ફટિકની માળાનું દસ હજાર ગણું ફળ છે મોતીની માળાનું લાખ ગણું ફળ છે પદ્માક્ષ કમળ કાકડીની માળાનું દસ લાખ ગણું ફળ છે સોનાની માળાનું કરોડ ગણું ફળ છે સોનાની માળા પહેરવાની ન હોય કરવાની હોય
સોનાની માળાનું પુણ્ય કોટી કરોડો ગણ્યું છે, કુશની માળાનું અને રુદ્રાક્ષની માળાનું અનંત ગણ્યું છે, એટલે રુદ્રાક્ષની માળા સર્વથી શ્રેષ્ઠ કહી છે. જે 30 રુદ્રાક્ષની માળા કરી શકાય, 27 રુદ્રાક્ષની માળા કરી શકાય, 25 રુદ્રાક્ષની માળા કરી શકાય, 108 સૌથી ઉત્તમ છે. અને માળવા માળા કરવા સમયે સૌથી વધુ એક વસ્તુને ધ્યાન રાખવું પડે, માળાની અંદર માળા કરો ત્યારે અંગૂઠો આ આંગળી પર માળા રાખવાની, આ આંગળી ત્રીજા નંબરની અને આ અંગૂઠાથી આમાં ફેરવવાનો, આ બે આંગળી અડવી જ ન જોઈએ માળા, આ માળાનો નિયમ છે. અંગૂઠો છે એ મોક્ષદાયક છે, તર્જની છે શત્રુનો નાશ કરે, તમારી અંદર નેગેટિવ ઓરા આવી જાય, વાયુ તત્વની આંગળી છે. આમ કોઈને કરો જે તમારા મનમાં તત્કાલ ખટરાક પડવા માંડે, નબળા વિચારો આવવા માંડે. એના પછીની આ મધ્યમાં આંગળી છે ધન આપનારી છે, એનાથી માળા કરવી. અનામિકા નામની આંગળી શાંતિ આપનારી છે, કનિષ્ઠિકા છે ફળને નાશ કરે, એટલે આ બે આંગળીઓ અડવી જ ન જોઈએ. માળાનું એ મહત્વ છે, માળાનું બતાવ્યું છે કે ક્યાં ક્યાં માળે આ માળા કરી કેટલું પુણ્ય મળે છે. અને એના માટે કહ્યું છે, અયુતમ પર્વતે પુણ્ય નદિયા લક્ષમદારુતમ કોટિમ દેવાલયે પ્રાહુ અનંતમ અવસન. ઘરમાં એક ગણું, ગૌશાળામાં 100 ગણું, વનમાં 1000 ગણું, પર્વત ઉપર 10000 ગણું, નદીની બાજુમાં 1,00,000 ગણું અને ભગવાન શિવની બાજુમાં અનંત ગણું. ભગવાનની લિંગની સામે જપ કરો એ અનંત ગણું પુણ્ય છે. ગલીમાં, સડકમાં, સૂતા સૂતા, આડા પેડા પેડા, ચાલતા ચાલતા અપવિત્ર સ્થાનમાં ઓમ નમઃ શિવાયનો જપ ન થાય. આચારપ પરમો ધર્મ આચારપ પરમમ ધનમ, એનો આચાર હોય છે. તમારે રસ્તા પર ચાલીને જવું હોય તો શિવ શિવ શિવાય શિવાય બોલતું જવાય, ઓમ નમઃ શિવાયનો જપ ન કરાય. સાંભવી શાક્તિ અને માંત્રી દીક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ વર્ણન કરી અને અંતે વાયુદેવ ભગવાન ઋષિઓ દ્વારા બધા એ સમયે સુત પૌરાણિક ને બધા લોકો શવનગાદી ઋષિઓ કહે કે આપણે ક્યાં જવું છે. અને છેલ્લે હવે મારી ચર્ચા કરીને મારી વાણીને હું વિરામ આપું. એ પૂર્વમાં બધી જગ્યાએ એક પણ એવું સ્થાન નથી જે સ્થાનની અંદર શિવ નથી. શિવ કઈ જગ્યાએ નથી મને એ બતાવો, બધી જગ્યાએ છે. સૌથી પહેલા વેદમાં શિવની વ્યાખ્યા કરવામાં આવી છે, વારંવાર મંત્ર બોલાણો છે. અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિર્જ્યોતિ સૂર્ય સ્વાહા, અગ્નિર્વર્જો જ્યોતિર્વર્જ સ્વાહા સૂર્યો વર્જો જ્યોતિર્વર્જ સ્વાહા સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહા. અગ્નિ છે, જ્યોતિ છે, જ્યોતિ એટલે બીજું કોઈ નહીં, પ્રકાશ. એ પ્રકાશ એટલે શિવલિંગ. વેદોમાં પણ શિવલિંગ છે. જે વિશ્વમાં સર્વોચ્ચ પોતાની જાતને માને કે અમારો ધર્મ સૌથી શ્રેષ્ઠ એવા યહૂદીઓ, યહૂદીઓમાં જીસસ થયો. જીસસ રાજા હેરોદના ત્રાસથી એની માં મરિયમ એને ઈજિપ્તથી ભારત લઈ આવ્યા, તક્ષશિલા માર્યા, 12 વર્ષ સુધી તક્ષશિલા માર્યા. આજ સુધી ઈસાઈ લોકો પાસે એનો જવાબ નથી કે 18 વર્ષની ઉંમરથી 30 વર્ષની ઉંમર સુધી એ 12 વર્ષ સુધી ક્યાં રહ્યા, ઇતિહાસ નથી. તક્ષશિલામાં આપણા ભારતમાં રહ્યા. નેપાળનો પ્રાચીન ગ્રંથ છે, 1894માં પ્રગટ થયો ફ્રેન્ચ અનુવાદમાં. એમાં લખેલું છે કે ભારતના તક્ષશિલામાં રહ્યા અને ભણ્યા છે. 33 વર્ષે એ પોતાના દેશમાં ગયા અને ત્યાં જઈને ઉપદેશ આપ્યો કે હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું, એવો ઉપદેશ આપ્યો. એ પણ ગાયો ચરાવતા હું ઘેટા બકરા ચરાવું, એ ગોવર્ધન ઉપર ચરાવતા હું પર્વત ઉપર ચડાવું. આવો તમે બધા મારી નજીક, હું તમને કૃષ્ણ નીતિ સમજાવું. કૃષ્ણ નીતિ એટલે ભગવદ્ ગીતા. કૃષ્ણ નીતિ, કૃષ્ણ નીતિમાંથી ક્રિશ્ચિયન નીતિ થઈ ગયું, લોકોને પસંદ ન આવ્યું, એને ખોડી દેવામાં આવ્યા ક્રોસ ઉપર. અને ઈસુના ઉપદેશને બાઇબલ કહેવામાં આવે, ગીતાની બધી વાતો છે. ધ હોલી વોર, ધ હોલી વોર, યુદ્ધની વાત વારંવાર થઈ છે. અને એ સમયે એના 26 અનુયાયીઓએ જેની પાસે સાંભળ્યું એ બીજી કોઈ વાતો નહીં, એને બાઇબલ કહેવામાં આવે છે. આજે એ યહૂદી લોકોનું એક વિટિકન નામનું સિટી છે, એમાં એક ચર્ચ છે અને ચર્ચની અંદર ઉપરથી એક પથ્થર પડ્યો હતો ત્યારે મોસેસ માઉન્ટેન એને કહેવામાં આવે છે. ત્યારે બે પથ્થર નીચે પડ્યો ત્યારે બે કમેન્ટ કરવામાં આવી, જે હોવા બધા બોલતા હતા. અને જે હોવાનો મતલબ થાય સુપ્રીમ લાઈટ, તેજ, જ્યોતિ. ઈ જ્યોતિ એટલે બીજા કોઈ નહીં, બધાય કઈ 12 જ્યોતિર્લિંગ ની, કરોડો જ્યોતિર્લિંગ આપડા દરેક જગ્યાએ જ્યોતિ જ્યોતિ. આપણો મેરુભા દાદા જ્યોતિના રૂપમાં છે, જ્યોતિ ક્યાં નથી. ઉપરથી પથ્થર પડ્યો ને એને કહ્યું આ શું છે. જીસસ ક્રાઇસ્ટને કોઈએ પૂછ્યું કે તમે ભગવાન છો, જીસસ ક્રાઇસ્ટે કહ્યું કે ના, ગોડ ઇઝ લાઇટ, આઈ એમ ધ સન ઓફ ગોડ.
ભગવાન પ્રકાશ છે, ભગવાન જ્યોતિ છે, હું તો એનો દીકરો છું. એનો મતલબ ઈસાઈઓમાં પણ જ્યોતિ ની પૂજા છે. એ જ્યોતિ એટલે આપણા શિવલિંગ. બધાએ મુસ્લિમોની વાત કરી કે મક્કા મદીનામાં શું શિવલિંગ છે કે નહીં. મક્કા મદીનામાં મારી પાસે ગ્રંથ છે, મેં હાદીસ વાંચ્યું છે આખું, મેં કુરાને શરીફ વાંચ્યું છે. મુસ્લિમો જેટલી કુરાને શરીફની વાત ન કરી શકે, હાદીસની વાત ન કરી શકે એટલી વાત હું કરી શકું, પણ વ્યાસપીઠની એક મર્યાદા છે, બોલી ન શકું. 1,24,000 પૈગંબરો થયા. મને ગમે તે પૈગંબરની વાત તમે પૂછો, મેં પૈગંબરોની વાત કંઠસ્થ કરી છે. પહેલો પૈગંબર સૌથી પહેલા થયા હોય આ હું એની ચર્ચા કરવા નથી માંગતો. અત્યારે તો ટ્રેડ ચાલે છે, અને ટ્રેડમાં નથી કહેવા માંગતો, પણ નબી ઇબ્રાહિમ થી લઈ હજરત ઇસ્માઇલ થી લઈ અને છેલ્લે મહેમદ પૈગંબર સુધી બધાની. આજે જે બકરી ઈદ મનાવવામાં આવે છે, બકરી ઈદ શબ્દ આપણા હિન્દુઓનો નકલ મારેલો શબ્દ છે. વક્ર, વક્ર એટલે વાંકો, હિન્દુ એટલે ચંદ્રમા, વાંકો ચંદ્રમા. મારો ભોળો નાથ બીજનો ચંદ્રમા વાંકો રાખે ને એના ઉપર એને બકરી ઈદ શબ્દ આપ્યો છે. વક્રમાંથી બકર થયું, બકરમાંથી બકરી થયું, હિન્દુમાંથી ઈદ થયું ને એમાંથી બકરી ઈદ શબ્દ આવ્યો. વક્રેન્દુ મારા મહાદેવ ધારણ કરે એમાંથી શબ્દ આવ્યો છે. એક સમયમાં કાબામાં પવિત્ર એક મોટો પથ્થર ઉપરથી પડ્યો. એ પથ્થર જેને આજે મક્કા મદીના કેમ ઉપરથી પડ્યો છે એ પથ્થર. મક્કાની માન્યતા છે 1,86,000 દેવ મૂર્તિઓ હતી ત્યાં ભગવાનની. આકાશવાણી થઈ કે મને આમાં નથી રહેવું, બધી મૂર્તિઓ તોડી નાખવામાં આવી અને ઉપરથી જે પથ્થર પડ્યો એનું નામ છે સંગ એ અસવદ. હજની યાત્રા ત્યાં સુધી પૂરી ન થાય જ્યાં સુધી બોલે નહીં, હે પરવર દિગાર નૂરે ઇલાહી મેરા હજ કબૂલ હો, એમ બોલવું જ પડે. અને નૂરે નૂર એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્યોતિ, એમાં પણ મારો મહાદેવ છે. કાબામાં પણ, કાબામાં પણ કાશી વિશ્વનાથ છે. ઈસાઈઓના એ જીસસ ક્રાઇસ્ટના એ વિટિગન સિટી ની અંદર મોસેસ માઉન્ટેનના પથ્થરમાં પણ મારો ભોળોનાથ છે. અનલહક, અનલહક એ મનસૂર, એ મનસૂર આવીને કહેતો તો મનસૂરને ઈરાનના લોકોએ મારી નાખ્યો, હાથ કાપી નાખ્યા, તો એ બોલતો તો અનલહક, અનલહક, અનલહક. મે વહી હું, હું એ તેજ છું, હું તેજ છું, હું એજ, હું એજ, હું એજ. એના હાથ પગ કાપને કે માથું કાપીને કીધું એ અનલહક બોલવા માંડી ગયા. એ અનલહક, એ તેજ, હું એ બીજું કોઈ નહીં. અહમ અયમ, અહમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી, એ બીજા કોઈ વાક્યો નહીં, એ ફક્ત ને ફક્ત શિવ તરફ લઈ જાય છે. મહાત્મા મૂસા યહૂદી 3,000 વર્ષ પહેલા, એમાં પણ શિવલિંગ. જરથુષ્ટ 2,700 વર્ષ પહેલા પારસી લોકો, એમાં પણ પારસી લોકો ઈરાન થી જયારે ભારત આવ્યા ત્યારે એક ફાયર ટેમ્પલ લઈને આવ્યા, જ્યોતિ, જ્યોતિના રૂપમાં શિવ છે. મહાવીર સ્વામી જ્ઞાન દર્શન ચરિત્ર બિંદુ પર ખૂબ ચર્ચા કરી, પણ બુદ્ધ ભલે મૂર્તિ પૂજાના વિરોધ કરતા હોય બૌદ્ધ લોકો, પણ 3 ફૂટ ઊંચો એક લાલ પથ્થર પડ્યો, સિકોન સેની શાંતિ આપનારો, આજે પણ એ પથ્થર એટલે બીજા કોઈ નહીં આપણા શિવ એમાં પણ છે. પારસી લોકો અખંડ જ્યોતિ લઈ એવા 11 કહેવામાં આવે, એમાં પણ જ્યોત, એમાં પણ પરમાત્મા, ભગવાન શિવ પરમાત્મા રૂપે છે. ઈસુ લોકો જેને ત્રિનીટી કહે છે, યોગ વાળા લોકો જેને ત્રિકુટી કહે છે, ભંગ કરવા વાળા જેને ત્રિકુટી કહે છે, જૈન દર્શન વાળા જેને ત્રિરત્ન કહે છે, બૌદ્ધ લોકો જેને ત્રિશરણમ કહે છે, એને આપણા હિન્દુ લોકો ત્રંબકન બોલીએ છે. ત્રંબકન જજામાં બધામાં છે, એક જગ્યા એવી નથી જ્યાં ન હોય. વર્ષા કી મેં ધારા ગીન સકતા હું, શાયદ મેં સમુદ્ર કી તરંગો કો ભી ગીન સકતા હું, મેં રેતીઓ કે કણ કો ભી ગીન સકતા હું, મેં આકાશો આકાશ કે અંદર તારો કો ભી ગીન સકતા હું, લેકિન શિવ કે ગુણો કી પાર આ હી નહીં સકતા. શિવ કી ગુણો કી ક્યા બખાન કરે, ક્યા પ્રશંસા કરે, શિવના ગુણો નો પાર ના આવે. વરસાદની ધારાને ગણી શકાય, સમુદ્રના તરંગોને ગણી શકાય, રેતીના કણને ગણી શકાય, આકાશના તારાને ગણી શકાય. જે આદિ છે, જે અંતરહિત છે, જે આત્મા છે, અધિષ્ઠાતા છે, અંતર્યામી છે, અવ્યય છે, અનંત છે, અચળ છે, અજન્મા છે, જેને મુસ્લિમ લોકો નૂર કહે, જેને ઈસાઈ લોકો લાઇટ કહે, આપણે જ્યોતિ કહે, મહાવીર બુદ્ધવાળા સિકોન ચેકી કહે, તેજોમય સૂર્ય એને કોઈ 11 કહે, કોઈ એને ફાયર ટેમ્પલ કહે, જે કહે. અંતે તો આપણી સંસ્કૃતિ બધાથી આગળ છે. જગતના પ્રત્યેક પદાર્થોમાં પરમાત્મા છે, છે અને છે. નદીમાં, ઝાડમાં, પશુમાં, પંખીમાં, પર્વતમાં, વાયુમાં, અગ્નિમાં, ધરતીમાં, બધામાં આપણે ભગવાનને જોઈએ છે. અને ભગવાનને જોઈએ છે એટલે એ પરમાત્મા બધામાં વ્યાપ છે. ને બધા લોકોએ એ પ્રયાગને છોડ્યું છે. સનત કુમારો આ તરફ
પોતે જાય છે મેરુગીરી પર્વત ઉપર, બધાએ અવભૃત સ્નાન કર્યું, વાયુદેવે આ ઉપદેશ આપીને અંતર્ધ્યાનથી સુત પૌરાણિક અને શૌનક બધા ઋષિઓ કહે કે આપણે પ્રયાગમાં શિવનું ચરિત્ર સાંભળ્યું તો હવે શિવના દર્શન કરવા માટે જઈએ, બધા લોકો કાશી વિશ્વનાથ આવ્યા છે, કાશી વિશ્વનાથના દર્શન કરીને બધા લોકો મેરુગીરી પર્વત ઉપર ગયા જ્યાં સ્કંદ સરોવર હતું, ચાર ભાઈઓ આપણી વચ્ચે છેલ્લે આજે ઝાંખી પણ સનત કુમારોની, ચાર ભાઈઓ છે, મુનિઓએ બધા ઋષિ મુનિઓએ સુત પૌરાણિક અને શૌનક આદિએ એ ચારે ચાર ભાઈઓના દર્શન કર્યા, એકનું નામ છે સનત, એકનું નામ છે સનક, એકનું નામ છે સનાતન અને એકનું નામ છે સનંદન, આ ચારે ચાર ભાઈઓ નાના નાના બાળકો જેવા છે, એના દર્શન કર્યા અને દર્શન કરીને પછી અંતે બધા વિદાય લે છે, એ પેલા સુત પૌરાણિક કહે કે હું મારી વાણીને વિરામ આપું, એ સાથે હું પણ મારી વાણીને વિરામ આપું છું। આ કથાના સંપૂર્ણ પુણ્યને પૂજ્ય મેરુભા દાદાની આ પાવન ચેતનાને આ પરમ જ્યોતને જળહળતી જ્યોતને અર્પણ કરીએ છીએ, મેરુડેશ્વર મહાદેવને અર્પણ કરીએ છીએ કે હે ભોળાનાથ, આપ જો આ શિવપુરાણમાં અમારાથી જેટલું થયું છે એટલું મેં કર્યું છે, અમારી બુદ્ધિ અનુસાર અમારા જ્ઞાન અનુસાર મેં પ્રયત્ન કર્યો છે શિવપુરાણને આપના સુધી સરળતાથી પહોંચાડવાનો, કદાચ મારું શિવપુરાણ થોડુંક હાય કે ભારે લાગ્યું હોય તો આપથી હું ક્ષમા યાચના કરું છું, મારા દ્વારા તમારું ક્યાંક હૃદય દુખાણું હોય, કોઈને કહ્યું હોય ચપ્પલ પહેરી નહીં આવે, બેસી જાઓ આમ તેમ, ક્યાંય પણ એવી કદાચ મારાથી કંઈ ત્રુટિ થઈ હોય, કંઈ આપનાથી મારા કહેવાથી આપણું હૃદયને ઠેસ પહોંચી હોય, અમારા આ બ્રાહ્મણો દ્વારા અમારા સારસ્વતો દ્વારા કોઈ પણ અભિવ્યક્ત થયો હોય તો એ બદલ ક્ષમા યાચના કરું છું। જેટલું પણ સારું લાગ્યું છે એ વ્યાસ નારાયણનું છે, વ્યાસ નારાયણનું પોતાના જીવનમાં અપનાવજો, જેટલું ત્રુટિજન્ય લાગ્યું હોય એ મારા જેવા એક કોઈ સામાન્ય વક્તાનું છે, સારું માનો તો ઓલા કૈલાસવાળા મહાદેવનું સમજજો, સારું ન લાગ્યું હોય તો આ મહાદેવનું સમજજો, એ સાથે આખું પુણ્ય મેરુડેશ્વર મહાદેવના ચરણોમાં સમર્પિત અને બે મિનિટ માટે આપણે ભગવાન શંભુના શરણે જઈએ, ભગવાન પાસે એટલું જ માગવું છે કે હે ભોળાનાથ, આપના ચરણોમાં લગભગ લોકો આ પ્રાર્થના કરતા હોય છે ભગવાનને, તો એ પ્રાર્થના સાથે આપણી આ કથા સત્રને અહીંયા આપણે વિરામ કરશું। શંભુ શરણે પડી માગું Boom!